गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आपने धोरण 2 मां गणित गमत चैप्टर नंबर 6 पगनी छाप एमां आपे प्रश्न नंबर 12 कयो 12 आकार गणो लखो अने चित्र मां रंग पूरो। तो सौ प्रथम आपने आकार लखवाना छे। तमने अहीं आकार आपेला छे, त्रिकोण, गोल, चौरस अने लास्ट मां लंबचोरस छे। तो पेलो जो आपे सौ प्रथम त्रिकोण गणशुं, एक क्या छे नथी, तो शू आवशे एक, शू आवशे एक, समझ्या। हवे छे गोल, तो गोल केटला छे, तो एक बे त्रण चार पांच छ सात आठ नौ दस ने अहीं पाछळ छे जो अग्यार थया, तो बे एकड़ा अग्यार, समझ्या। हवे छे चोरस, तो चोरस केटला छे, तो आपे गणीशुं बधी सपाटीनी सेम होय आ बने ने आ बने, बधीनो माप सेम होय, एक बे त्रण चार पांच, केटला छे पांच, तो अहीं आवी रीते पांच। हवे लंबचोरस जे अहीं लास्टमां छे, एक बे पछी आ त्रण चार पांच छ ने सात, केटला थया सात થયા, તો અહીંયા શું આવશે સાત। વ્યવસ્થિત રીતે લખવાનું છે, અહીંયા શું આવશે સાત, સમજ્યા બધા। તો પેલો આપણે આવી રીતે આકાર ગણવાના છે, પછી તમને જ્યાં ત્રિકોણ દેખાય ને ત્રિકોણ ત્યાં તમને મનગમતો કલર પૂરવાનો છે। ધારો કે હું કેવો પૂરું છું, બ્લુ છે મારો, પેલી આવી રીતે બાઉન્ડ્રી કરી જવાની બોર્ડર, અને પછી એમાં વચ્ચે કલર પૂરવાનો જેથી કરીને બહાર નીકળે નહીં। તો આપની પાસે ત્રિકોણ તો એક જ છે, છે તો અહીંયા આપણે કલર પૂરવાનો છે। પૂરાઈ ગયો, હવે છે ગોલ, ગોલમાં કેવો કલર છે, તો ગોલમાં પીળો કલર છે। તો સૌ પ્રથમ અહીંયા આપણે આવી રીતે પીળો કલર પૂરી નાખશું, ક્યાંય જગ્યા ન રહી જાય એનું આપણે ધ્યાન રાખશું। પછી ગોલ ક્યાં છે, અહીંયા છે, તો અહીંયા પણ આવી રીતે પૂરી દેવાનું, ક્યાંય જગ્યા રહી ન જાય, બહાર ના નીકળે એ ખાસ ધ્યાન રાખવાનું। પછી આ બધા ગોલ છે તેમાં પણ તમને નિરાતે ધ્યાનથી કલર કરવાનો છે। તેઓ એવી રીતે બધા જ ગોલમાં પીળો કલર। પછી છે ચોરસ, ચોરસમાં કેવો કલર છે, લીલો છે, તો સૌ પ્રથમ આપણે આમાં લીલો કલર કરી નાખશું આવી રીતે। થઈ ગયો, અને હવે ક્યાં ચોરસ છે, અહીંયા છે, તો અહીંયા પણ આપણે શું કરશું આવી રીતે લીલો કલર કરીશું, પેલી આવી રીતે બાઉન્ડ્રી કરી જવાની જેના કારણે કલર બહારે નીકળે નહીં, પછી આવી રીતે વચ્ચેના ભાગમાં પૂરી દેવાનું। તો થયો, તો અહીંયા આ ચોરસ છે, આ ચોરસ અહીંયા બધામાં કેવો લીલો કલર, સમજ્યા। હવે છે લાલ કલર, જુઓ લંબચોરસમાં કેવો છે લાલ, તો સૌ પ્રથમ આપણે અહીંયા લાલ પૂરીશું, લાલ હવે ક્યાં લંબચોરસ છે અહીંયા દેખાય છે, તો અહીંયા પણ આપણે શું પૂરીશું લાલ કલર, હવે તમને જ્યાં લંબચોરસ દેખાય ત્યાં લાલ કલર, અહીંયા પછી અહીંયા 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 ને અહીંયા, સમજી ગયા। તો આવી રીતે આપણે પહેલાં આકારો ગણવાના છે ચિત્રમાં, અને પછી કલર પૂરવાના છે, જે હું તમને આવી રીતે કલર બતાડ્યા ને એવી જ રીતે। હવે નીચે છે, તો નીચે પણ ચિત્ર 2 આપેલું છે, તો એમાં પણ એવી રીતે જ કરવાનું છે। તો પહેલાં આપણે આકાર ગણીશું, ગોલ કેટલા છે તો જોઈશું, એક આ નહીં ગણવાનું, ઓકે બોક્સવાળું, એક પછી 2 3 અને 4, કેટલા થયા 4, તો અહીંયા આવી રીતે 4, પછી ચોરસ, ચોરસ અહીંયા છે નથી,
અહીંયા એક અને બે, બીજું ક્યાંય દેખાય છે? આપણે જોઈ લેવાનું, બીજું ક્યાંય નથી દેખાતું. તો અહીંયા કેટલા આવશે? બે જ આવશે, એક અને બે, બીજા ક્યાંય નથી, એટલે અહીંયા બે. પછી છે ત્રિકોણ. તો ત્રિકોણ કેટલા છે આપણે જોવાના? તો ત્રિકોણ એક બે ત્રણ ચાર. પછી અહીંયા સુરત દાદાની આજુબાજુ છે, તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર ને બાર. બીજા ક્યાંય દેખાય છે? ફરીથી ગણી લેશું, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર ને આ તેર. કેટલા થયા? તેર થયા. તો અહીંયા તેર લખવાના. પછી છે લંબચોરસ. તો લંબચોરસ ઉપર તો ક્યાંય નથી, તો એક બે ત્રણ ને ચાર. કેટલા થયા? ચાર. હા, હવે આપણે શું મિસ્ટેક જોવો, હવે અહીંયા ચોરસ, તો ચોરસ બે નહીં આવે. કેટલા આવશે? એક બે, ને આ જે ઘર છે એ પણ એક ચોરસ છે, એટલે કે અહીંયા ત્રણ આવશે. સમજ્યા? જો એક બે, પછી એક આ ચોરસ છે ઘર પોતે, એ ત્રણ થઈ ગયા, ને અહીંયા લંબચોરસ એક બે ત્રણ ચાર, ને આ ત્રિકોણ એ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર ને આ તેર. સમજી ગયા? તો આવી રીતે પહેલાં આકાર ગણવાના, પછી આપણે જેવી રીતે આપણે પહેલાં ચિત્રમાં કલર પૂર્યા એવી રીતે આમાં પૂરવાના. ગોલમાં કેવો? તો પીળો. પછી ચોરસમાં તો લીલો. જેવી રીતે આપણે પહેલા ચિત્રમાં કર્યા એવી જ રીતે આમાં કરવાના છે. પછી છે ત્રિકોણમાં કેવો? તો બ્લુ. પછી લંબચોરસમાં તો લાલ. તો આવી રીતે કલર પૂરવાના છે. આપણે આમાં પૂર્યા પછી એવી રીતે ગોલમાં પૂરી દેવાના. ગોલમાં કેવો આવશે? પીળો. તો આવી રીતે પીળો, ને અહીંયા પણ પીળો. એ રીતે ચોરસમાં કેવો આવશે? તો લીલો. તો આવી રીતે લીલો. પછી ત્રિકોણમાં કેવો આવશે? તો ત્રિકોણમાં બ્લુ. તો આવી રીતે બ્લુ, વ્યવસ્થિત બોર્ડર કરીને પછી અંદર પૂરવાન, જેથી બહાર નીકળે નહીં. પછી લંબચોરસમાં તો આવી રીતે લાલ કરવાનો છે. બધા સમજી ગયા? તો તમને પેજ નંબર 70 ઉપર જે તમને આજે આકારો કરાવ્યા એમાં તમને આકાર ગણવાના છે સૌ પ્રથમ, અને પછી કલર પૂરવાના છે, અને સામેની બાજુ પ્રવૃત્તિ છે એ તમારી રીતે તમને કરવાની છે. જે હું તમને આજે સ્વાધ્યાય પોથીમાં કરાવ્યું એ સ્વાધ્યાય પોથીમાં જ પૂર્ણ કરવાનું છે. થેન્ક યુ.